નમસ્તે, કેમ છો બાળકો? મજામાં ને? તો ચાલો આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી ભારતના રત્ન ડોક્ટર આંબેડકર વિશે આપણે અભ્યાસ કરીએ. તો ડોક્ટર આંબેડકર નો આજે જીવન ચરિત્ર વિશે આપણે ભણવાનું છે. એના લેખક હાસ્ય દા પંડ્યા એના લેખક છે. તમારે વિદ્યાર્થી મિત્રો, તમારું પાઠ્ય પુસ્તક ખુલ્લું રાખવાનું. પહેલા આપણે શબ્દાર્થ જોઈશું. તો પોરસાયેલા એટલે પસંદ થયેલા. અદ્યમ એટલે દાબી ન શકાય તેવું. અને જ્ઞાન અજ્ઞ એટલે જ્ઞાન રૂપી યજ્ઞ આવે એને જ્ઞાન યજ્ઞ કહેવાય. ફુરસદ એટલે વધારાનો સમય અથવા તો નવરાશ, જે આપણો વધારાનો સમય હોય એને ફુરસદ કહેવાય. દુર્લભ સહેલાઈથી ન મળે તેવું. અને પાસિક દર પખવાડિયે પ્રકાશિત થતું સામયિક, દર પખવાડિયે જે પ્રકાશિત થાય સામયિક એને પાસિક કહેવામાં આવે છે. ઉન્નતિ એટલે કે પ્રગતિ અથવા વિકાસ. આપણે કોઈ ક્ષેત્રમાં પ્રગતિ કરીએ તો એને ઉન્નતિ પણ કહેવામાં આવે કે અમે આ ક્ષેત્રમાં ઉન્નતિ કરી. આભૂષણ એટલે ઘરેણું. અને નિધિ એટલે ફાળો અથવા ખજાનો. પરિનિર્માણ એટલે કે અવસાન થાય એને પરિનિર્માણ પણ કહેવામાં આવે છે. ઇલકાબ માન બતાવતા સરકાર તરફથી અપાતું સન્માન. આપણે એને માન બતાવ સરકાર તરફથી આપતું હોય સન્માન અથવા તો ચંદ્રક કહેવાય ને, જેમ સુવર્ણ ચંદ્રક એવું મળે છે ને, જે એવા જો ઇલકાબ આપવામાં આવે છે ને આપણા ભારત દેશની સરકાર તરફથી. એ મરણોત્તર મૃત્યુ પછીનું, જે મૃત્યુ પછી હોય એને મરણોત્તર કહેવામાં આવે છે. ગુરુ મંત્ર, ગુરુ દ્વારા અપાતો મંત્ર, આપણા ગુરુ દ્વારા અપાતો મંત્ર જે આપવામાં આવે એને ગુરુ મંત્ર કહેવામાં આવે છે. હવે રૂઢિ પ્રયોગો જોઈશું આપણે. પગે પાંખો ફૂટવી એટલે કે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. પેટ પર પાટા બાંધવા ખૂબ જ દુઃખ વેઠવું. અને લોહાના ચણા ચાવવા અત્યંત મુશ્કેલ કામ કરવું. અને આકાશ પાતાળ એક કરવા એટલે કે ખૂબ જ મહેનત કરવી. તો હવે આપણે એમના જીવન ચરિત્ર વિશે જાણીએ. તો પ્રસ્તુત એકમમાં લેખિકાએ દલિતો, પીડિતો અને સ્ત્રીઓની ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવન અને એના કાર્યોનો ટૂંકો પરિચય કરવામાં આવ્યો છે. એમ કે આપણા દલિતોના અથવા તો સ્ત્રીઓના ઉદારકરણ અને ગરીબોની બેલી એવા આપણા જીવન, એમનું આખું જીવન આપણામાં સમર્પિત કર્યું એવા ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશે આજે આપણે ભણવાનું છે. ડોક્ટર આંબેડકરનું ભારતનું બંધારણ ઘડીને બંધારણના ઘડવૈયા તરીકે વ્યાખ્યાયિત મેળવી. અને આપણા ડોક્ટર ભીમરાવ આંબેડકર છે એ આપણા દેશના બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તેઓને ભારત રત્નના ઊંચા ખિતાબથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. એટલે કે તેઓને ભારત રત્નથી ઊંચું ખિતાબથી એમને નવાજવામાં આવ્યા છે. તો આશરે સો સવા વર્ષ પહેલાની આ ઘટના એટલે આ પ્રસંગ છે. 6 વર્ષની કુમળી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી દીધી. કુમળી વય એટલે કે નાજુક વય. નાજુક વયના એક બાળકે પોતાની માતાને ગુમાવી દીધી. તેના પિતા રામજીભાઈ લશ્કરી શાળાના શિક્ષક હતા. જે રામજીભાઈ હતા એ લશ્કરી શાળાના શિક્ષક હતા. માતૃસુખ ગુમાવનાર પુત્રના વાંકડિયા વાળના પિતા હાથ પસવારી રહ્યા હતા.
સુખ એટલે માતાનું સુખ, ગુમાવનાર પુત્રના વાંકડિયા વાળ, પિતા હાથ અને પસવારી એટલે પ્રેમથી હાથ ફેરવી રહ્યા હતા. હવે ચારે દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે અને જાણે કે ચારે દિશામાં આજુબાજુ અંધકાર છવાઈ ગયો હોય એવું લાગે છે. મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? એમ કે રામજીભાઈ એમ કહે છે કે મારા સૌથી નાના દીકરાનું એમ કે શું થશે? હું એને સંભાળી શકીશ? એમ કે હું એને સંભાળી શકીશ, એની માતાનું સ્થાન લઈ શકીશ અને એમ કે એને માતાનું સ્થાન આપી શકીશ. તમને ખબર છે કે વિદ્યાર્થી મિત્રો કે માતા એ આપણા જીવનનું શું છે? માતા વગર આ જીવનમાં કંઈ નથી. એટલે રામજીભાઈ એમ કહે છે કે હું એની માતાનું સ્થાન આપી શકીશ. થોડી વાર તો એમણે મક્કમ નિર્ધાર કરી લીધો. મક્કમ એટલે દ્રઢ. થોડી વારમાં એમણે મક્કમ એટલે દ્રઢ નિર્ણય કરી લીધો. નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ. અને પછી થોડી વાર પછી એમને રામજીભાઈ એમ કહ્યું કે હું ભીમરાવને ભણાવી ગણાવી અને પહેલાં તો હું સારો નાગરિક બનાવીશ. ત્યાર એની માતાને સાચી અંજલિ મળશે. ત્યારે એને માતાને એમ કે સાચી અંજલિ મળશે. પિતાએ પુત્રને હૈયા સસો ચોપી દીધો. હૈયા સસો ચોપી દેવો એ રૂઢિ પ્રયોગ છે, એટલે વાલથી ભેટવું. એટલે કે એના પિતા રામજીભાઈએ એમને એના હૈયા વાલથી ભેટી લીધો. છ વર્ષનો એક બાળક બીજું કોઈ નહીં. એમ કે છ વર્ષનો બાળક બીજું કોઈ નહીં પણ આપણા દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. એમ કે છ વર્ષનું બાળક બીજું કંઈ નહીં પણ આપણા બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકર જ હતા. એમનું મૂળ નામ ભીમરાવ હતું. ડોક્ટર આંબેડકરનું મૂળ નામ ભીમરાવ હતું. પરીક્ષામાં પૂછાય બાળકો તો કે ભીમરાવનું ડોક્ટર આંબેડકરનું મૂળ નામ શું હતું? તો તમારે લખવાનું કે ડોક્ટર આંબેડકરનું મૂળ નામ ભીમરાવ હતું. માત્ર છ વર્ષની ઉંમરમાં માતા ભીમાબાઈનું અવસાન થયું. અને માત્ર છ વર્ષના ભીમરાવ આંબેડકર હતા અને માતા ભીમાબાઈનું અવસાન થયું હતું. અને પરીક્ષામાં એમ પૂછાય કે ડોક્ટર આંબેડકરના માતા અને પિતાનું નામ જણાવો. તો તમારે એમ લખવાનું રહેશે બાળકો કે ડોક્ટર ભીમરાવ આંબેડકરની માતાનું નામ ભીમાબાઈ અને પિતાનું નામ રામજીભાઈ હતું. અને દલિતો અને પીડિતોના માટે જીવન સમર્પિત કરનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયો હતો. અને ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામ હતું એમાં થયો હતો. અને ક્યારે થયો હતો? તો 14 એપ્રિલ 1891માં. પરીક્ષામાં પૂછાય તો તમારે લખવાનું રહેશે. ભીમરાવ રંગે ઘઉંવર્ણા હતા. એટલે ભીમરાવ હતા એ રંગે થોડા શ્યામ હતા, ઘઉંવર્ણા હતા એમ. તેમનું કપાળ વિશાળ હતું અને જે એમનું કપાળ હતું એ થોડું મોટું હતું એમ. વાળ તો એવા વાંકડિયા કે જોનારની આંખો ઠરે. અને એમના વાળ એટલા વાંકડિયા કે જોનાર હોય એની આંખોની નજર હટે જ નહીં એમની સામેથી. અને નાક ટચુકડા પણ આંખો પાણીદાર. અને એમનું નાક ટચુકડું એટલે નાનું હતું પણ એમની આંખો સરસ પાણીદાર હતી. અને પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડકકોટ સારી પેઠે પામ્યા. એટલે કે આપણા એમના પરિવારમાં એ સૌથી નાના હતા એટલે એમને મા બાપના લાડે કોડે એમ કે મોટા થયા હતા. અને એમના કેમ કે આપણને ખબર છે કે આપણા ભાઈ બહેનમાંથી સૌથી નાનું હોય એમના માતા પિતાનો પ્રેમ સારો એવો થોડો ઘણો મળે એમ. પરંતુ દુર્ભાગ્ય માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું. અને દુર્ભાગ્ય એટલે કમનસીબે. પરંતુ કમનસીબે ભીમરાવની માતાનું સુખ મળ્યું નહીં અને વહેલું છીનવાઈ ગયું એટલે પ્રેમથી વંચિત થઈ જવું. એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં. એમ કે એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરદાર ચાલતું હતું.
ઊંચ નીચના ભેદભાવના પાર વિનાના અને ઊંચ નીચના ભેદભાવ પાર વિનાના હતા. ભીમરાવ પણ ઘણું સહન કરવાનું આવ્યું અને ભીમરાવને પણ ઘણું બધું સહન કરવામાં આવ્યું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગતું આવતું અને ભીમરાવ હતા એ ભણવામાં બહુ તેજસ્વી હતા. પણ ભીમરાવને આ અપમાનોથી ખૂબ જ લાગતું એટલે કે ખૂબ જ દુઃખ થતું હતું. એ સમયે આવડત ન હતી જોવાતી. એ સમયે કોઈની આવડત એમ કે ભણવામાં હોશિયાર છે એ બધી આવડત જોવામાં ના આવતી હતી. પણ જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરદાર ચાલતું હતું એટલે એમ કે એના ભેદભાવો ચાલતા હતા. જાતિ જોવામાં આવતી હતી એ વાત ભારે ઠગતી હતી. એમ કે જાતિ જોવામાં આવતી, કયા જ્ઞાતિનો છે એ બધું જોવામાં આવતી એટલે એમ કે આ વાત ઠગતી એટલે ભારે દુઃખ થતું હતું. પોતાના મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ લીધો. સંકલ્પ એટલે નિર્ણય. એમ કે હું મોટો થઈશ અને આ અન્યાયનો વિરોધ કરીશ એવો એમને નિર્ણય કરી લીધો. રત્ન તે કઈ ઢાંક્યું રહે. આ રત્ન કઈ એમ કે ઢાંક્યું રહે. ભીમરાવથી પ્રભાવિત પોરસાયેલા વડોદરાના મહા સયાજી ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. ભીમરાવના પ્રભાવિતથી પસંદ થયેલા વડોદરાના જે સયાજીરાવ ગાયકવાડ હતા એમને ભીમરાવને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી. એમ કે પછી જાણે ભીમરાવના અંદર ખૂબ જ ઉત્સાહ આવી ગયો. સનાતન થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી એટલે મળી. એમ કે સનાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ કરવા માટે વિદેશ જવાની તક પણ મળી ગઈ. ચોમેરમાં અંધારામાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું હોય. એમ કે ચોમેર અંધારામાં જાણે કે ઉજાસનું એક કિરણ જેમ કે પ્રગટ્યું હોય એવા દેશમાં પણ ભીમરાવના જેવા વિદ્યાપ્રેમી જ રહ્યા. એમ કે વિદેશમાં ભીમરાવ જેવા વિદ્યાપ્રેમી જ રહ્યા છે. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાંય પેટે પાટા બાંધી તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. પેટે પાટા બાંધવા એટલે ખૂબ જ દુઃખ વેઠવું. એટલે કે ભીમરાવને આર્થિક તંગી હોવા છતાંય તેમણે ખૂબ જ દુઃખ વેઠીને પણ ગ્રંથોની ખરીદી કરી. ભીમરાવ હવે તો ડોક્ટર આંબેડકર બન્યા. ભીમરાવ નહીં પણ હવે તો ડોક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. એમની આગળ ડોક્ટર શબ્દ લાગી ગયો. એમએ પીએચડી અને ડીલીટ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. એમને એમએ પીએચડી અને ડીલીટ સુધીની પદવી પણ એમને મેળવી અને કાયદા અને અર્થશાસ્ત્રના અભ્યાસ એમણે લંડન જઈને કર્યો. એમ કે કાયદા અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જઈને કર્યો. ડોક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણે આનંદ સાથે નવાઈ પણ થશે. ડોક્ટર આંબેડકરના પુસ્તક સાથે કેટલો પ્રેમ હશે એ જાણીને આપણને આનંદ થશે. સમયનું મૂલ્ય તેઓ સમજ્યા છે. એમ કે સમયનું મૂલ્ય એક એક સેકન્ડનું મૂલ્ય પણ એમ કે ભીમરાવ આંબેડકર સમજ્યા જ છે, બીજું કોઈ નહીં. અને એટલે કે એમનો ફુરસદનો સમય વાંચવામાં જ વ્યવસ્થિત હતો. ફુરસદનો સમય એટલે કે વધારાનો સમય. એમનો વધારાનો જે સમય હતો એ વાંચનમાં જ કાઢતા હતા. અનુકૂળતા થાય પણ તેઓ પુસ્તકની દુકાને પહોંચી જતા. અને અનુકૂળતા થાય ત્યારે તેઓ પુસ્તકની દુકાને પહોંચી જતા હતા. આશરે 2000 જેટલા દુર્લભ એટલે સહેલાઈથી ન મળી શકે તેવું દુર્લભ ગ્રંથોને એમણે સંગ્રહ કર્યો. 2000 જેટલા પુસ્તકોનો સંગ્રહ એમણે કર્યો. પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી. એમ કે ભૂખ વેઠીને પણ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાઈ ને. એમ કે પોતાની ભૂખ વેઠીને પણ એમણે પુસ્તકો ખરીદ્યા
એટલે કે તો એ કાયદાશાસ્ત્રી ન બને તો નવાઈ જ ને. ડોક્ટર આંબેડકર તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ કે પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચવા લઈ જાય. અને ડોક્ટર આંબેડકર એટલા પુસ્તક પ્રેમી હતા કે સહેલાઈથી ન મળી શકે તોય પણ એ વહેલી સવારે માઇલો સુધી ચાલીને ચાલીને વાંચવા લઈ જાય સુધી જાય પુસ્તક સંગ્રહાલય સુધી જતા હતા. મોડે સુધી વાંચવાલયમાં બેસીને વાંચા કરે અને મોડે સુધી એમને વાંચવાનો ખૂબ શોખ હતો એટલે તે મોડે સુધી ત્યાં વાંચવાલયમાં વાંચ્યા જ કરે પુસ્તકો. ત્યાંથી પાછા આવીને તો પાછું વાંચવાનું અને પછી ત્યાંથી પાછા આવે તો પણ વાંચવાનું શરૂ કરી દે ને. નવાઈ ભરી વાત છે આ, એમ કે નવાઈ ભરી વાત છે ને. ચાલો બાળકો, આજે આટલું, આજે આપણે બીજા ભાગમાં જોઈશું. નમસ્તે.